સવાલો દોસ્તો, સ્વાગત છે આજના ઇમ્પોર્ટેડ કરંટ અફેર સેશનમાં. આજના સેશનમાં અમે તમામ પ્રકારના ઇમ્પોર્ટેડ ન્યૂઝનું એનાલિસિસ કરીશું. સો લેટ સ્ટાર્ટ ઇટ. સો ફર્સ્ટ ન્યૂઝ દોસ્તો, ડીપર બેલ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની છે. સો દોસ્તો, ડીપર બેલ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીને હવે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરી દીધું છે. સો ડીપર બેલ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી તે ગુવાહાટીમાં આવેલું છે, આસામના ગુવાહાટીમાં. સો ડીપર વેલ એકમાત્ર લાર્જેસ્ટ ફ્રેશ વોટર લેક છે આસામની, અને એકમાત્ર રામસર સાઇટ પણ છે. સો નેક્સ્ટ છે દોસ્તો, સોનો સૂદને દેશ કે મોનિટરનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. સો દોસ્તો, દેશ કે મેન્ટર પ્રોગ્રામમાં દરેક સિટીઝન કોઈપણ 1-10 છોકરાને ગમે એને સિલેક્ટ કરી શકે છે, અડોપ્ટ કરી શકે છે, જે ગવર્મેન્ટ સ્કૂલમાં સ્ટડી કરતા અને તેનું મેન્ટર કરી શકે છે. નેક્સ્ટ છે દોસ્તો, રમીઝ રાજા બની ગયા છે બીસીબીના ચેરમેન. પીસીબી એટલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ. સો રમીઝ રાજા તે ફોર્મર પાકિસ્તાનના કેપ્ટન રહેલા છે અને તે ઉપરાંત ક્રિકેટ કોમેન્ટેટર પણ છે. સો નાવ તેમને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે. નેક્સ્ટ દોસ્તો છે પેરા ઓલિમ્પિકને લઈને. સો ભાવિનાજીએ ભારત માટે પહેલું મેડલ ક્વોલિફાય થઈ ગયા છે, તેમો એ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. સો બ્રોન્ઝ તો પાકું જ છે. સો ભાવિના પટેલ તે ઇન્ડિયન ટેબલ ટેનિસ પ્લેયર છે, તે તમારે યાદ રાખવાનું છે, તે પૂછાઈ શકે છે. અને હાલમાં ટોક્યોમાં પેરા ઓલિમ્પિક ચાલી રહી છે, તમને ખ્યાલ જ હશે, જ્યાં ઓલિમ્પિક હોય છે ત્યાં જ પેરા ઓલિમ્પિક પણ ત્યાં જ યોજવામાં આવે છે. તો તેઓએ સર્બિયાની પ્લેયરને હરાવી અને સેમિફાઇનલમાં પહોંચ્યા છે. સો નીરજ ચોપરાને વધુ એક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. ચોપરા ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહ અને આર્મીના ચીફ મનોજ મુકુંદ નરવણે નીરજ ચોપરાને સિલ્વર જેવેલિન આપી અને સન્માનિત કર્યા છે. તે ઉપરાંત સ્પોર્ટ્સ સ્ટેડિયમનું નામ બદલાવી અને નીરજ ચોપરાના નામે રાખવામાં આવ્યું છે, તે પણ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. સો નેક્સ્ટ ન્યૂઝ છે દોસ્તો, બનવારીલાલ પુરોહિતને એડિશનલ ચાર્જ આપવામાં આવ્યો છે ચંદીગઢનો, અને ઓલસો તેઓ પંજાબના ગવર્નર પણ છે. સો વીપીસિંહ બદનોર જ્યારે નિવૃત્ત થયા ત્યારે તેમને પણ પંજાબનો પણ ચાર્જ આપવામાં આવ્યો, અને તેઓ તમિલનાડુના તો ગવર્નર છે જ, તો ખબર જ છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ ગ્રેટ ડે.